ચલો આપણે વિદ્યાર્થી મિત્રો આપણે ગયા લેક્ચરમાં આપણે ત્રિકોણના ખૂણાનો સરવાળાના ગુણધર્મ વિશે આપણે વાત કરી હવે આપણે એક મહત્વનો એક પોઈન્ટ છે એ પણ યાદ રાખજો કે શું કે મને એક બહિષ્કોણ આપ્યો હોય એટલે કે ધારો કે આ ત્રિકોણ છે ત્રિકોણ PQR હવે તમે ધોરણ 8 માં ભણી ગયા છો બરોબર કે ભાઈ PQR નો QR ની લંબાઈ છે S ઓકે આ S લંબાઈ છે અને એ ખૂણો બને છે એટલે ખૂણો નંબર 4 તો આ શું થાય PQR એ બહિષ્કોણ છે બરોબર PR એ શું છે બહિષ્કોણ છે એટલે ખૂણો 4 હવે તમે એક સિમ્પલ યાદ કરો કે આપણે વાત કરી કે બહિષ્કોણના અંતઃસમૂહના સરવાળા જેટલો હોય અને બીજી વસ્તુ કે આ જે ખૂણો 4 અને ખૂણો 3 નું વિકર્ણો થાય 180 કેમ આપણે ખબર જ છે એટલે ખૂણો 3 વત્તા 4 180 થાય આગળ વાત કરી હતી કે આપણે કે બહિષ્કોણ અને અંતઃસમૂહના સરવાળા જેટલો થાય છે એટલે માટે હું એવું લખી શકું ખૂણો 4 બરાબર ખૂણો 1 વત્તા ખૂણો 2 બરોબર બહિષ્કોણ એ ત્રિકોણના બે અંતઃસમૂહના સરવાળા જેટલો થાય છે એટલે યાદ રાખજો કે ખૂણો 4 બરાબર ખૂણો 1 અને ખૂણો 2 બરોબર હવે એના આધારે હું આ રીતે દાખલા આપણે સ્વાધ્યાય 6.3 માં આપણે દાખલા ગણીશું તો દાખલા 6.3 હવે આપણે તમને આકૃતિમાં આ પ્રમાણે આપી છે કે P અહીંયા રેખા લંબાવેલ છે હવે એના આપણે ખૂણા પણ આપેલા છે 110 અને આને 135 આપેલો છે તો તમને અહીંયા PR કી શોધવાનો કીધો છે PR કી શોધવાનો કીધો છે તો પહેલા કયા કયા ખૂણાની કિંમત આપેલી છે આપણે y + 135 = 180
તમને ખબર છે ને કે બહિષ્કોણ ની અંદર સરવાળો કેટલો થાય 180 આપણે ત્રિકોણના ગુણધર્મોમાં શીખી ગયા છે તો y બરાબર 180 માઈનસ 135 હવે આપણે આમાંથી 180 માં 135 બાદ કરી દઈશું એટલે આપણે કેટલા મળશે બરાબર એટલે આપણને કેટલા મળશે 45 મળશે હવે આપણે ખૂણો એક્ઝેક્ટલી આ શોધવાનો કીધો છે બરાબર P R P વા શોધવાનો કીધો છે આ ખૂણો કેટલો આવે એ આપણે શું તો આપણે કયો ગુણધર્મ પ્રયોગ કરીશું ત્રિકોણના ત્રણે ખૂણોનો સરવાળો 180 થાય છે એ પ્રમાણે તો હું લખું છું એકર પહેલો ખૂણો P Q R प्लस पीआर क्यूपीआर प्लस पीआर क्यू बराबर 180 હવે આ ખૂણોની કિંમત ખબર છે 70 આ ખૂણાની કેટલી છે 45 કે પીઆર ક્યુ બરાબર 180 હવે 70 ને 45 આપણે સરવાળો કરીશું એટલે કેટલો મળશે 115 115 આ સાઈડ જશે એટલે આપણે કેટલા મળશે માઈનસ મળશે 180 માં 15 આપણે બાદ કરી દઈશું એટલે આપણે પીઆર કેટલો મળશે 65 હવે આપણે દાખલા નંબર 2 પર જઈએ ચલો મને આ પ્રમાણે એકલ આપી છે એક ખૂણો એક ત્રિકોણ XYZ છે એમાં ખૂણો X ની 62 કિંમત આપી છે અને XYZ ની કિંમત 54 આપી છે એમાં મને આ Y નું છે એ ખૂણા શું છે OZ બંને દ્વિભાજક છે શું છે દ્વિભાજક છે તો મને એક ખૂણો OZY OZY એટલે આ ખૂણો શોધવાનું કીધું છે અને એક YOZ આ ખૂણો શોધવાનું કીધું છે તો આપણે પહેલા જાણીએ છીએ કે ત્રિકોણના સરવાળાના ગુણધર્મના આધારે સૌપ્રથમ આપણે ખૂણો z શોધીએ છીએ એટલે કે મારું કહેવાનું ભાવ છે કે ખૂણો x પણ આપ્યો છે ખૂણો y પણ આપ્યો છે તો ખૂણો z આપણે શોધીશું ત્રિકોણના માપ તો આપણે આ રીતે લખીએ કે માપ ખૂણો x માપ ખૂણો y માપ ખૂણો z બરાબર 180 હવે x ની કિંમત આપણે 65 આપી છે y ની કિંમત આપણે 54 આપી છે ખૂણો z આપણે શોધવાનો છે હવે 65 અને 54 નો સરવાળો કરીને 180 આપણે લઈ લઈશું એટલે 180 માઈનસ આપણે કેટલા મળશે 116 બરાબર 180 માં 16 આપણે બાદ કરીશું એટલે આપણને 64 આપણને મળશે એટલે ખૂણો z બરાબર કેટલો મળશે 64 હવે આપણને ખૂણો z આપણને 64 મળશે હવે આપણે શોધવાનું શું કીધું છે OZY OZY એટલે કેવાનો ભાવ શું છે કે XYZ નો આ દ્વિભાજક છે XYZ નો આ દ્વિભાજક છે દ્વિભાજક એટલે ખૂણાનો અડધો ભાગ એટલે હું એને આ રીતે લખી શકું XYZ ને હું અડધો કરું બરોબર તો મને શું મળે OZY મળે ખબર પડી હું શું કહેવા માંગુ છું
કે x y z ને હું અડધો કરું એટલે મને શું મળે 2z y મળે એટલે કે દ્વિભાજક છે હવે x y z ની કિંમત આપણે x z y ની આપણે કિંમત આપણે એકારે લખીએ ખૂણો હંમેશા જે આપણે શોધતા હોય વચ્ચે હોય બરોબર એટલે x z y ની કિંમત મને ખબર છે 64 ભાગ્યા 2 એટલે 2z y બરાબર કેટલું મળશે 32 આપણે મળશે એટલે આ ખૂણો કેટલો મળ્યો 32 હવે તમને ખબર છે કે મેં આનો દ્વિભાજક છે એટલે અડધો ભાગ કર્યો એ જ રીતે મારે o y z શોધો હોય તો આનો દ્વિભાજક થાય x y z નો બરોબર એટલે અડધો ભાગ હવે એ જ રીતે 54 ભાગે 2 કરશું એટલે મને o z o y z મને 27 મળશે હવે તમને ખબર પડી આ 27 મળી ગયું આ 32 મળી ગયું આ આપણે શોધવાનું છે આપણે આગળ કરીએ પ્રમાણે ત્રિકોણ એક બની ગયો o y z એટલે ત્રિકોણ o z y z માં ખૂણો o ખૂણો y ખૂણો z આપણે માપખૂણ પ્રમાણે બરોબર તો માપખૂણો o માપખૂણો y માપખૂણો z હવે માપખૂણો આપણે શોધવાનો છે y અને z ની આપણે કિંમત શોધી છે બરોબર 27 અને 32 બરાબર 180 હવે 27 વત્તા 32 નો સરવાળો કરીને 180 આપણે બાદ કરીશું એટલે કેટલા મળ્યા 59 આપણે મળ્યા 180 માં 59 આપણે બાદ કરીશું એટલે આપણે મળશે 121 કેટલું મળશે એટલે માપખૂણો હોવો આપણે કેટલું મળશે 121 બરોબર એટલે આ પ્રમાણે આપણે ગણતરી કરવાની રહેશે ત્રિકોણનો ગુણધર્મ લાગુ કરીને આપણે અનુક્રમિક ખૂણા શોધવાના રહેશે અહીં તમને ધ્યાન આપવાનું હંમેશા દાખલાની ગણતરી વારંવાર કરવાથી પુનરાવર્તન કરવાથી આ દાખલો આવશે એક ટાઈમ જોવાથી નહીં આવે બરોબર એટલે આપણે શું કરવાનું વર્ગખંડમાં વારંવાર ગણતરી કરવાની પડશે તમને આ પ્રમાણે આકૃતિ આપેલી છે હવે તમને એવું કહેવામાં આવે છે કે AB સમાંતર DE છે બીજું વસ્તુ એવું કહેવામાં આવે છે BAC બરાબર BAC બરાબર તમને આપે છે 53 અને DC આપણે મેળવવાના છે સોરી BAC બરાબર તમને 35 આપે છે અને CD બરાબર 53 આપે છે તો તમને એવું કે અમારે CD મેળવ્યું CD સોરી DCE મેળવ્યું એવું તમને કહેવામાં આવ્યું છે ખૂણો આપણે આ મેળવવાનો છે હવે આપણે એવું કહેવામાં આવ્યું કે AD રેખા અને આ જે રેખા છે DE રેખા એ શું છે સમાંતર છે હવે યાદ કરો આગળના પ્રમાણે કે જે રેખા સમાંતર હોય તો આપણે એકન ખૂણો જો તમે એકન z બને છે શું બને છે z બને છે એટલે મેં એવું કહ્યું કે BAC અરે સોરી BAT બરાબર BAT બરાબર આપણે બીજો કયો ખૂણો મળે છે AED
પહોંચે માટે આ ખૂણો E કેટલો થશે 35 થશે કેમ કારણ કે BE પર આપણે આ જે ખૂણો કેટલો આપે છે 35 આપે છે એટલા માટે હવે આ ખૂણો કેટલો મળે આપણે 35 મળે તો આપણે ત્રિકોણના સરવાળાના ગુણધર્મના આધારે કે CDE માં ત્રિકોણ CDE માં માપ ખૂણો C માપ ખૂણો D અને માપ ખૂણો E માં 180 આપણે સરવાળો મળે તો આપણે માપ ખૂણો D બરાબર આપણે 53 આપે છે માપ ખૂણો E બરાબર 35 આપે છે બરાબર 180 એટલે માપ ખૂણો C બરાબર આપણે શું કરીશું 53 35 નો સરવાળો કરી 180 માં બાદ કરીશું કેટલા મળશે 88 મને મળશે માટે હવે આપણે માપ ખૂણો C બરાબર 88 પર 88 બાદ કરશું એટલે મને કેટલું મળશે 92 એટલે મોડો આપણે મળશે માપ ખૂણો C આ રીતે આપણે ત્રિકોણના ગુણધર્મો પહેલા શું કર્યું એકમો કણ ગુણો આપણે શોધ્યો અને એ રીતે ત્રિકોણના ગુણધર્મના આધારે માપ ખૂણો C આપણે શોધ્યો હવે આપણે દાખલા નંબર 3 ની આગળ ચાલ જઈએ ચલો તમને આ પ્રમાણે આકૃતિ આપી છે તમને એમાં આ ખૂણા માપ આપ્યા છે અને તમારે SQP ખૂણો શોધવાનો છે SQP એટલે આ ખૂણો તમારે શોધવાનો છે તો હવે તમે જુઓ કે કઈ ત્રિકોણ મળે છે કયો ત્રિકોણ આટલાથી આપણે વિચાર TPR ગમે તે બરાબર તો ત્રિકોણ TPR માં આપણે ત્રિકોણના ત્રણે ખૂણા સરવાળાના ગુણધર્મનો ઉપયોગ કરીએ તો ખૂણો T ખૂણો P અને ખૂણો R નો સરવાળો 180 થાય બરાબર તો હવે માપ ખૂણો T આપણને ખબર નથી એટલે આપણે એને માપ ખૂણો P ની કિંમત કેટલું છે 95 180 95 વત્તા 40 180 माइनस 135 હવે 180 મે 35 બાદ કરી દેજો એટલે માપ ખૂણો P બરાબર આપણને મળશે 45 ઓકે એટલે આ ખૂણો મને 45 મળે હવે તમને ખબર છે કે આ બે રેખાઓ છેદે છે માટે આ ખૂણો 45 છે આ ખૂણો પણ કેટલો હશે 45 એટલે મારો કહેવાનો ભાવ છે કે P PTR અને STQ કયા છે અભિગમ છે શું છે અભિગમ માટે STQ પણ કેટલો થશે 45 બરોબર હવે આ ખૂણો આપણને 45 મળ્યો તો આપણે આ ખૂણામાં શું કરશું ત્રિકોણના ત્રણે ખૂણા ગુણધર્મના આધારે એટલે કે ત્રિકોણ STQ બરાબર ત્રિકોણ STQ માં માપ ખૂણો S માપ ખૂણો T માપ ખૂણો P બરાબર 180 હવે S બરાબર કેટલા આપે છે
75 t બરાબર કેટલા આપે છે 45 અને માપ કોણ q આપણે શોધવાના છે હવે 75 અને 45 નો સરવાળો કરીશું એટલે 180 માઈનસ 120 એટલે માપ કોણ q બરાબર કેટલા મળે 60 આપણે હવે આપણે લાસ્ટ એક્ઝામ્પલ છે દાખલા નંબર 5 तुमने आइकने q समांतर sr આ પ્રમાણે આપી છે તો તમારે x અને y ની કિંમત શોધવાની છે હવે આ તમને ખબર છે કે આ રેખા અને આ રેખા શું છે સમાંતર છે તો એક તમને ખૂણો બને છે કયો યુગ્મક કોણ એટલે કે pqr बराबर QRT केवा छे युग्मक कोण छे माटे QRT बराबर 65 छे तो PQR बराबर पण केला थशे 65 बरोबर હવે PQR ની કિંમત આપણે 65 આપણે મળી હવે આપણે આગળ જઈએ કે PQS प्लस PQS प्लस RQS મુસુ કરું છું કે આ ખૂણાના બે ભાગ પાડું છું આ ખૂણો અને આ ખૂણો PQS અને બીજો ખૂણો બને RQS કેમ એ બંને ખૂણાનો સરવાળો કેટલો થાય છે 65 થાય છે કેમ આપણે શોધ્યો છે બરોબર એટલે કે આ ખૂણો છે એની કિંમત મને આપી છે x PQS ની કિંમત કેટલી આપી છે 25 65 એટલે x બરાબર 65 માઈનસ 25 એટલે આપણે કેટલા મળશે 40 આપણે x બરાબર 40 આપણે કિંમત મળશે હવે તમે જો આ ખૂણો કેટલા હશે 90 નો છે હવે આનો ત્રિકોણ મળશે PQS ત્રિકોણ PQS માં આપણે ત્રિકોણના ત્રણેય ખૂણાનો ગુણધર્મનો ઉપયોગ કરીશું તો ખૂણો P ખૂણો Q અને ખૂણો S ખૂણો S હવે એકના લંબ છે એટલે મીન શું છે 90 નો ઉપર ખૂણો છે એટલે કે P બરાબર કેટલા 90 ખૂણો Q X એટલે આપણે શોધ્યા હાલ 40 અને S S એટલે આપણે Y છે બરાબર 180 હવે 90 પ્લસ 40 એટલે 130 અને y બરાબર 180 માઈનસ 130 તો y બરાબર કેટલા આવે 50 તો આ રીતે આપણે કિંમત કેટલી મળી 50 ઓકે તો આપણે આટલા આપણે ચેપ્ટર આપણે પૂર્ણ થાય છે આગળ આપણે રાઇડર છે આપણે જ્યારે મળશે આપણે